नमस्ते विद्यार्थी मित्रों, मां सरस्वती शिशुकुंज गोगोला तरफ थी तमारू हार्दिक स्वागत करूं छु। आज आपणे धोरण 2 विषय छे कम्प्यूटर परिचय। सरस, तमे कम्प्यूटर नो फिजियल आवे एटले तमने बहु ज गमे छे। गमे छे ने? हां, कारण के कम्प्यूटर तमने वधारे गमे छे। तो एनी अंदर आपणे शुं जोवाना छे? हां, शुं जोवाना छे? कम्प्यूटर ना उपयोग। अगाउना वीडियो नी अंदर તમને મેં સમજાવ્યું છે કે કમ્પ્યુટર એક માણસે બનાવેલું એક યંત્ર છે। કમ્પ્યુટર શું છે? હા, માણસે બનાવેલું એક યંત્ર છે। એનો એ જે યંત્ર છે એનો ઉપયોગ માણસ પોતાના કામોને સરળ કરવા માટે યંત્ર બનાવ્યું છે અને એના કામો માટે એ ઉપયોગ કરે છે। એટલે કમ્પ્યુટર આપણને ઉપયોગી છે, બરાબર? તો આપણે જોયું કે કમ્પ્યુટર શું કામ કરે છે અને માનવ શું કામ કરે છે એના પર આપણે તફાવત જોઈ ગયા। પછી કમ્પ્યુટર વિશે આપણે જોયું કે કોને શું કહેવાય, કમ્પ્યુટરના જે ભાગો છે એને શું કહેવાય? હા, કે કોને આવે છે એને શું કહેવાય? મોનિટર કહેવાય। એને શું કહેવાય? માઉસ કહેવાય। પછી આને સીપીયુ કહેવાય અને આને કીબોર્ડ કહેવાય। પછી પ્રિન્ટર કહેવાય અને સ્પીકર। જે કમ્પ્યુટર છે એના ભાગો આપણે જોઈ લીધા કે મોનિટર, માઉસ, સીપીયુ, સ્પીકર, કીબોર્ડ, પ્રિન્ટર, બરાબર? હવે એને આપણે જોઈ જાણે એ શું કરે તેના નામ સાથે પણ આપણે જોડ્યું અને આ મોનિટર છે એ જે છે આપણે લખ્યું શું કરે લખી પણ જોયું લખી પણ આપણે કાઢી મોનિટર તો આપણે ટેક્સ્ટબુક કે જોયું ને કે મોનિટર કેવી રીતે લખાય, બરાબર? પછી સીપીયુ કેવી રીતે લખાય, કીબોર્ડ કેવી રીતે લખાય, પ્રિન્ટર કેવી રીતે લખાય, સ્પીકર કેવી રીતે લખાય, માઉસ કેવી રીતે લખાય એ આપણે જોઈ ગયા, બરાબર? તો હવે કોમ્પ્યુટરના ઉપયોગો આનો શું ઉપયોગ થાય કમ્પ્યુટર શું છે આપણે એ જોઈ ગયા। આપણે કમ્પ્યુટરના ભાગો જોઈ ગયા કે કમ્પ્યુટર એક યંત્ર છે, તે મોનિટર, કીબોર્ડ, માઉસ, સીપીયુ, પ્રિન્ટર અને સ્પીકર જેના જેવા ભાગોનું બનેલું છે, બરાબર? દેખાય છે ને? હે, એ આપણે જોઈ ગયા। પછી કમ્પ્યુટર અને માનવજાત એ જે તફાવત છે એ આપણે જોઈ ગયા હતા કે કમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરે છે, તે ઘણું કામ બહુ સરળ બનાવે છે, તે ઘણું બધું યાદ રાખી શકે છે, બરાબર? તે કમ્પ્યુટર કદી ભૂલતું નથી અને શું જોયું પછી માનવજાત એટલે કે માનવજાત એટલે માણસ છે ને ભૂલી જાય છે, તે ખૂબ ઝડપથી કામ કરી શકતા નથી, તેઓ ઘણી બધી વસ્તુઓ યાદ રાખી શકતા નથી, પછી તેઓ મોટી જટિલ ગણતરી પણ કરી શકતા નથી, બરાબર? કમ્પ્યુટર કરી શકે છે પણ માનવજાત કરી શકતા નથી। તે માનવ શું કરી શકે છે? હા, લાંબુ, હા, સરસ, હા, વિચારી શકે છે। શું કરી શકે છે માનવ? હા, વિચારી શકે છે। હવે જોઈએ કે માણસે શું કર્યું છે, કમ્પ્યુટરને બનાવ્યું છે, કમ્પ્યુટર માણસને બનાવ્યું નથી, સરસ। એટલે કે માણસ જે છે એ ધારે એ કરી શકે છે પણ એ યાદ રાખી શકતો નથી। શું કરી શકે છે માણસ? જે માનવ છે એ વધારે યાદ રાખી શકતો નથી, બરાબર? તે ભૂલી જાય છે અને કમ્પ્યુટર કદી ભૂલતું નથી, બરાબર? પણ હા, તે વિચારી શકતું નથી। કમ્પ્યુટર શું કરી શકતું નથી? વિચારી શકતું નથી। પછી શું જોયું આપણે? હા, તેનું સ્વાધ્યાય જોયું। પછી જોઈ ગયા આ જે કમ્પ્યુટર છે તેના નામ સાથે આપણે જોડવાનું જોઈ ગયા કે મોનિટર, તો મોનિટર કઈ છે? હા, અહીંયા તો આપણે તેની સાથે જોડ્યું માઉસ, કીબોર્ડ, પછી પ્રિન્ટર, સીપીયુ, સ્પીકર, પછી શું જોયું આપણે? ચિત્રો જોઈને તેના સાચા જવાબ પર વર્તુળ દોરો, એટલે કે જે આ શું છે? સીપીયુ છે। તે સીપીયુ ક્યાં લખ્યું છે? અહીંયા તેની સાથે વર્તુળ જોઈ ગયા, બરાબર? એટલે કે જે ભાગ છે તેના સાચા નામ સાથે વર્તુળ કર્યું, તે ભાગને આપણે ઓળખી ગયા છે કે ઓને સીપીયુ કહેવાય, ઓને માઉસ કહેવાય, ઓને કીબોર્ડ કહેવાય, બરાબર? પછી ઓને મોનિટર કહેવાય, ઓને પ્રિન્ટર કહેવાય, અને સ્પીકર કહેવાય। પછી શું જોયું આપણે? હા, વાંચો અને લખો, અને મોનિટર કેવી રીતે લખાય એ આપણે જોઈ ગયા ગયા તાસની અંદર, બરાબર? કે મોનિટર મોનિટર, પછી કીબોર્ડ કીબોર્ડ, માઉસ માઉસ આપણે જોઈ ગયા, લખતા આવડી ગયું તમને? હા, પછી સીપીયુ, સ્પીકર, પ્રિન્ટર, પછી શું જોયું? આ માઉસ છે, આપણે એક્ટિવિટી જોઈ ને કે આ માઉસ છે એટલે આપણે લખ્યું અહીંયા આ માઉસ છે, આ કીબોર્ડ છે, આ મોનિટર છે, બરાબર?
आ सीपीयू छे, आ स्पीकर छे, आ प्रिंटर छे। हवे शू जोवाना छे आपणे? हाँ, आ तासनी अंदर आपणे जोई रह्या छे कॉम्प्यूटरना उपयोगो। बराबर, तो जे कॉम्प्यूटर छे मैं तमने समझावी कि मॉनिटर, सीपीयू, कीबोर्ड, माउस, स्पीकर द्वारा बनेलू कॉम्प्यूटर। जे कॉम्प्यूटर छे एना उपयोगो जोवाना छे। कॉम्प्यूटरनो उपयोग घर अने શાળાઓમાં જોવા મળે છે, એટલે કે તમે ઘરમાં જોવા મળે છે અને મોટી મોટી શાળાઓમાં એટલે સ્કૂલોમાં જોવા મળે છે ને? હા, કારણ કે કોમ્પ્યુટર સ્કૂલમાં હોય જ, બાળકને શીખવા માટે શેની જરૂર પડે? કોમ્પ્યુટરની। બરાબર, તો અહીંયા છે કોમ્પ્યુટર, દેખાય છે ને? એબીસીડી જો શીખવાડવું હોય તો કોમ્પ્યુટરની જરૂર પડે, પછી ગણિત તે પણ કોમ્પ્યુટરની જરૂર પડે, એક ગેમ હોય બરાબર ગેમ્સ તો પણ કોમ્પ્યુટરની જરૂર પડે ને? હા, કારણ કે તમને અત્યારે તો ટેકનોલોજી જમાનો છે એટલે કોમ્પ્યુટરનો વધારે યુઝ થાય છે। પછી હા, અહીંયા જો હા, કોમ્પ્યુટરનો ઉપયોગ લખવા માટે થાય છે। કોમ્પ્યુટરનો શું ઉપયોગ થાય છે? આ મોનિટર છે એની અંદર કોમ્પ્યુટર છે, આખું કોમ્પ્યુટર છે, એ શું કામ કરે? લખવાનું કામ કરે છે। બરાબર, અત્યારે ટેકનોલોજી જમાનો છે, અત્યારે વાતાવરણ એવું છે તો આપણે શું કરી રહ્યા છીએ? હા, કોમ્પ્યુટર દ્વારા ક્લાસ એટલે કે ઓનલાઈન ક્લાસ બની રહ્યા છે। તો શેના દ્વારા બની રહ્યા છે? કોમ્પ્યુટર દ્વારા। બરાબર, મેડમ કોમ્પ્યુટરની સામે હોય અને તમે મોબાઈલથી દ્વારા જુઓ છો, મોબાઈલ કોમ્પ્યુટર દ્વારા જુઓ છો ને? હા, સરસ। અને શું કહેવાય? કોમ્પ્યુટરનો ઉપયોગ લખવા માટે થાય છે। પછી કોમ્પ્યુટરનો ઉપયોગ ચિત્રકામ માટે થાય છે। તમે લખવા માટે કામ કરો છો, પછી ચિત્રકામ માટે યુઝ કરો છો ને કોમ્પ્યુટરનો ઉપયોગ? હા, પછી શેના માટે ઉપયોગ કરો છો? જુઓ અહીંયા ઘડી, કોમ્પ્યુટરનો ઉપયોગ દાખલા ગણવા માટે થાય છે। કોમ્પ્યુટરનો ઉપયોગ દાખલા ગણવા માટે થાય છે। બરાબર, 4 + 2 તો બને કેટલા થશે? 6। એ પણ તમે કઈ શેની અંદર કરી શકો છો? કોમ્પ્યુટરની ઉપર। બરાબર, પછી છે જુઓ ચિત્રો શેનું દેખાય છે? કોમ્પ્યુટરનો ઉપયોગ રમત રમવા માટે થાય છે। કોમ્પ્યુટરનો ઉપયોગ બીજો શેના માટે થાય છે? શેના માટે? હા, રમત રમવા માટે થાય છે। પછી જુઓ, હા, કોમ્પ્યુટરનો ઉપયોગ સંગીત સાંભળવા માટે થાય છે। આપણે શું જોઈ રહ્યા છે? ઉપયોગો સંગીત સાંભળવા માટે થાય છે। પછી કોમ્પ્યુટરનો ઉપયોગ કાર્ટૂન કે ફિલ્મ તથા ચલચિત્ર જોવા માટે થાય છે। કોમ્પ્યુટરનો ઉપયોગ શું કરો છો? ફિલ્મ જોવા માટે, કાર્ટૂન જોવા માટે અથવા ચલચિત્ર એટલે નવા નવા ચિત્રો જોવા માટે તમે ઉપયોગ કરો છો ને? હા, પછી તમે કોમ્પ્યુટર ક્યાં ક્યાં જોયા છે? હા, સ્કૂલોમાં જોયા છે, દવાખાનામાં જોયા છે, પછી રેલવે સ્ટેશને જોયા છે, અલગ જોયા છે ને? પછી ક્યાં જોયા છે તમે? હા, હવાઈ જહાજ જ્યાં હોય ને, હા, ત્યાં જોયા છે, પછી હોસ્પિટલોમાં, સરસ, પછી હા, મોટી મોટી ઓફિસોમાં, હા, ત્યાં જોયા છે ને? હા, કંઈક મોટી દુકાન હોય ત્યાં પણ કોમ્પ્યુટર તમે જોયું છે ને? હા, બધાએ કોમ્પ્યુટર જોયું છે, કંઈક જગ્યાએ હશે, હા, અલગ જગ્યાએ તમે કોમ્પ્યુટર જોયા છે। બરાબર, તો અહીંયા જોઈએ આપણે કે કોમ્પ્યુટરનો ઉપયોગ ઓફિસોમાં જોવા મળે છે। બરાબર, અહીંયા ઓફિસ દેખાય છે ને? જુઓ અહીંયા ધ્યાનથી, આ જે ઓફિસ છે એની અંદર મીટિંગ ભરાઈ રહી છે, એની અંદર પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, એટલે ઓફિસોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। પછી જુઓ બીજે ક્યાં થાય? હા, હોસ્પિટલોમાં, એટલે કે હોસ્પિટલોમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। પછી હા, હવાઈ મથક, અમને જ કહ્યું આપણે કે હવાઈ મથક, હવાઈ જહાજ જે ઉડાડે છે ને, હા, એ શેના દ્વારા થાય છે? કોમ્પ્યુટર દ્વારા। બરાબર, એટલે કે કોમ્પ્યુટરનો ઉપયોગ પણ હવાઈ મથક કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। પછી જુઓ, હા, અહીંયા દેખાય છે ને ચિત્ર? હા, રેલવે સ્ટેશન કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, રેલવે સ્ટેશન છે ત્યાં પણ તેનો કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, એટલે કે રેલવે મથક કહી શકો, જોયું છે ને તમે? હા, ટ્રેન જતી હોય, હા, જે રેલવે સ્ટેશન છે ત્યાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। બરાબર, તો તમને સમજણ પડી ગઈ ને કે કોમ્પ્યુટરના ઉપયોગો તમને અહીંયા આપણે જોયા? બરાબર, તો કે કોમ્પ્યુટરનો ઉપયોગ લખવા માટે, પછી ચિત્રો માટે, પછી દાખલા ગણવા માટે, પછી રમતો રમવા માટે, પછી સંગીત સાંભળવા માટે, પછી ફિલ્મ કે કાર્ટૂન જોવા માટે, પછી કઈ થાય છે કોમ્પ્યુટરનો ઉપયોગ? ઓફિસોમાં થાય છે, હોસ્પિટલોમાં જોવા મળે છે, પછી હવાઈ મથકમાં, પછી રેલવે સ્ટેશનમાં, બરાબર, પછી દવાખાનામાં, એ બધે આપણે
કમ્પ્યુટરનો યુઝ થાય છે, એટલે કે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આશા રાખું કે તમને સમજણ પડી હશે કે કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં ક્યાં જોવા મળે છે. મળે છે ને? હા. તો તમારે હોમવર્કની ગ્રુપની અંદર શું કરવાનું છે, કયો પ્રશ્ન લખવાનો, કમ્પ્યુટરના ઉપયોગો લખો. એ જે તમને પ્રશ્ન છે એ તમારે કમ્પ્યુટરના ઉપયોગો લખીને તમારે સમયસર કમ્પ્યુટરના ગ્રુપમાં મોકલી આપવાનું છે. થેન્ક યુ.